આજના વિડીયોમાં આપણે હાવ અલગ જ ટોપિક વિશે વાત કરવાના છીએ. જો તમારી પાસે બે મોબાઈલ હોય ને બીજા કોઈ પણ મોબાઈલની અંદર તમારે ઇન્ટરનેટ ઉપયોગ કરવો હોય, એક મોબાઈલની અંદર તમારે ઇન્ટરનેટ છે અને એક મોબાઈલની અંદર સિમ કાર્ડ નથી ને ઇન્ટરનેટ પણ નથી, તો એ મોબાઈલની અંદર તમે કેવી રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો? તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીને તમને બધી પ્રોસેસ સમજાવું. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ અને તમને બધી ડિટેલ સમજાવું. તો પહેલાં તમારે એ સિલેક્ટ કરવાનું છે કયા મોબાઈલમાંથી તમારે ઇન્ટરનેટ લેવાનું છે. તો એ મોબાઈલમાં તમારે હોટસ્પોટ ઓન કરવાનું છે. આ રીતે હોટસ્પોટ ઓન કર્યા બદલ તમારે ચાલુ કરી લેવાનું છે હોટસ્પોટને. તો ફટાફટ હું હોટસ્પોટને પહેલાં ચાલુ કરી લઉં. તો આ રીતે મેં એનું સેટિંગ ઓન કરી નાખ્યું એટલે હોટસ્પોટ આપણું ઓન થઈ ગયું છે અને અહીંયા લખ્યું છે હોટસ્પોટ સેટિંગ. તો પહેલાં તમારે એનું સેટિંગ ચેક કરી લેવાનું છે. હોટસ્પોટનું શું નામ છે એ પણ તમે અહીં જોઈ શકો છો. હોટસ્પોટનું જે તમારે નામ ચેન્જ કરવું હોય તો તમે અહીંથી નામ પણ ચેન્જ કરી નાખજો. નામ ચેન્જ કર્યા બાદ હોટસ્પોટનો પાસવર્ડ તમારે સિલેક્ટ કરી લેવાનો. જે રીતનો તમારે પાસવર્ડ રાખવો હોય એ રીતનો તમે પાસવર્ડ સિલેક્ટ કરી લેજો. સિલેક્ટ કર્યા બાદ પછી ઓકે ઉપર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ આ રીતનું તમારે જે મોબાઈલમાંથી ઇન્ટરનેટ લેવાનું હોય એ મોબાઈલમાં તમારે આ રીતનું સેટિંગ કરી લેવાનું. સેટિંગ કર્યા બાદ હવે હું તમને એ દેખાડી દઉં તમારે કયા મોબાઈલ જે મોબાઈલની અંદર વાપરવાનું છે એની અંદર કયું કયું સેટિંગ કરવાનું છે. તો ચેનલમાં નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મારો નવો વિડીયો આ રીતનો આવે તો સૌ પહેલાં તમને મળે. અને હજી તમે વિડીયોને લાઇક ન કરી વિડીયોને લાઇક કરી દેજો. તો જે મોબાઈલમાં તમારે ઇન્ટરનેટ વાપરવાનું હોય એની અંદર તમારે વાઇફાઈ ઓન કરવાનું છે. તો આ રીતે મેં વાઇફાઈને ઓન કરી લીધું છે. વાઇફાઈ ઓન કર્યા બાદ તમે જોઈ શકો છો અહીં નામનું એક સર્ચ ચાલુ છે. જે હોટસ્પોટ તમે ચાલુ કર્યું હોય એ હોટસ્પોટનું અહીં તમને નામ પણ જોવા મળી રહેશે. તો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ જે એનો પાસવર્ડ હોય એ પાસવર્ડ તમે એન્ટર કરશો તો ઓટોમેટિક તમારું વાઇફાઈ ટુ હોટસ્પોટ કનેક્ટ થઈ જશે. તો આ રીતે તમારે બે મોબાઈલ કનેક્ટ પહેલાં કરી લેવાના. કનેક્ટ કર્યા બાદ પછી તમારે ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો છે. તો હવે તમે જે મોબાઈલમાંથી ઇન્ટરનેટ ઉપયોગ કરશો તો એ ઓલા મોબાઈલની અંદર પણ ઇન્ટરનેટ ઉપયોગ થશે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી જો અને આ રીતના વિડીયો મારી ચેનલમાં જોવા મળી રહે છે. વિડીયો જોવા માટે થેન્ક યુ.